આ એક હૃદયને સ્પર્શી જાય ને એવો પ્રસંગ છે. પ્રસંગ એ કે ખૂબ જ હોશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એમાં એકવાર એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે. દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય ને તો પણ કંઈ નવાઈ નથી. બાપ આ સાંભળીને ખૂબ જ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે ને તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર મને ભેટમાં આપશો ખરા તમે? બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ તો રમતની વાત હતી. પેલો યુવક ખૂબ જ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો હતો. હવે તો મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એમાં રોજ કોલેજથી આવતા જતા પહેલાં શોરૂમ પાસે ઊભો રહી અને હોન્ડા સ્પોર્ટ્સ કારને બે ક્ષણે જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટીયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો. હવે એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી જ પોતાના પિતાને ફોન કરી દીધો અને પોતાની ભેટની વાત પણ યાદ અપાવી અને તે ઘરની નજીક પહોંચ્યો અને થોડી વાર પછી ઘરે પણ. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એને નજર નાખી પણ પેલી કાર ક્યાંય દેખાય નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે, જાઓ તમે. દોડતો દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી પણ જાણે એના આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હોય ને એવું લાગતું હતું. એના આવતા જ એમણે ઊભા થઈ અને એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધીના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ એને કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટળાયેલું એક નાનકડું બોક્સ એને આપી અને કહ્યું કે દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે, તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ તને. એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા. પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું અને જોયું તો એમાં પાક્કા પૂઠાવાળું સોનેરી અક્ષરનું લખાયેલું રામાયણ હતું. રામાયણ બંને હાથમાં પકડી એ થોડીવાર એની સામે જ જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. રામાયણ એમ જ ટેબલ પર મૂકી એ વિચારમાં પડી ગયો કે ઘરમાં અઢળક પૈસા હોવા છતાં પોતાની એક જ માંગણી પૂરી કરવામાં બાપનો જીવ પણ ન હાલ્યો. એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી કે સ્પોર્ટ્સ કાર આપવાની હા પાડ્યા પછી પણ મારા પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ પેદા નહોતો હતો. ઘણો વખત વિચાર કર્યા પછી એને કાગળ લીધો. એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી, સ્પોર્ટ્સ કારને બદલે રામાયણ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો હશે એમ હું માનું છું, પણ મારે સ્પોર્ટ્સ કાર જોઈતી હતી. બસ હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું એ તો નહીં કહું. જ્યારે તમારી સમક્ષ પૈસાદાર બની જઈશ ને ત્યારે જ હવે તમને હું મોં બતાવીશ. એ જ રોજની જેમ મારા પ્રણામ. ચિઠ્ઠી રામાયણના બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. વર્ષો વીતી ગયા. યુવકના નસીબ ખૂબ સારા હતા. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો ને તેમાં એને અણધારી સફળતા મળી અને એ અતિ શ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી અને લગ્ન પણ કરી લીધા હતા. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા, પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. પિતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ્સ કાર જ માંગી અને અઢળક પૈસા હોવા છતાં એના પિતાએ કારને બદલે ફિલોસોફી જાળવા ફક્ત રામાયણ જ આપ્યું. એ યાદ આવતા જ એનું મન કડવાશથી ભરાઈ જતું. પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરી જો. ચાલ, વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાંતા મળતી હોય છે. હા, સાચી વાત છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી. અને હા, આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે. અને એકાદ દિવસ એવો પણ આવે છે કે માણસને એમ જ થાય છે કે અરે રે, આવા નાના એવા વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થઈ ગયા હતા ત્યારે. આવું જ કંઈક એ યુવાનની સાથે પણ બન્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઉચક્યો ને ત્યારે એના ધબકારા ખૂબ જ વધી ગયા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરશે ને એની અવઢવ સાથે એણે હેલો કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા છે.
તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણશી રીતે કરી શકાય, પણ મરતા સુધી તમને યાદ કરીને એ ખૂબ જ રડતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે ને તો તમને બધો જ કારોબાર સંભાળવા બોલાવી લેવા, એટલે પ્લીઝ હવે તમે આવી જાઓ. પેલા યુવક પર તો જાણે વ્રજઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયો એ વાતની વેદનાએ એના હૈયાને વલોણી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી. થોડી વાર તો આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો, પછી પોતાના રૂમમાં આવ્યો. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલી સોનેરી અક્ષરવાળા પેલી રામાયણ પર પડી. અને હા, આ એ જ રામાયણ હતું જેના કારણે એને ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ. અને રામાયણ હાથમાં લઈ અને ખોલ્યું તો પ્રથમ પાના પર એના પિતાજીએ લખ્યું હતું કે હે ભગવાન, મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપીને તે તું મને શીખવાડજે, અને એણે માંગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ હું આપી શકું, એવું કંઈક કરજે તો ભગવાન. એ યુવકને આજે પોતાના પિતાએ લખેલા આ શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એને રામાયણને હોઠે પણ લગાડ્યું આજે. અને એ જ વખતે એના પાનાઓ વચ્ચે ક્યાંક છુપાયેલું એક નાનકડું કવર ધીમેથી નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું અને એમાં હોન્ડા સ્પોર્ટ્સ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શોરૂમનું બિલ હતું. એના પર તારીખ હતી અને એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો ને એ જ દિવસની. કંઈ કેટલી વાર સુધી એ નીચે બેસી ગયો, પછી હૃદય ફાટી જાય એટલું બધું એ રડ્યો. ધ્રુસકે ને ધ્રુસકે એ પછી કલાકો સુધી સુનમન બની અને પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો. અને હા, ભેટ આપણે ધારીએ એ જ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું હે? વડીલો તો ઠીક, પણ ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટનો આપણે અસ્વીકાર કરતા હશું? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ નહોતું થયું. આટલી ધીરજ નથી હવે આપણામાં.